जपा कर तू मन से जपा कर मन से जपा कर हरि ओम तत्सत हरि ओम तत्सत ये हरि नाम पावन एक ओंकार सत्सत वीर बाबा बापू लुंगिया दरबार अने जेमणे जबरदस्त एक बारवटू खेड्यू एवा દેવર પુરુષને યાદ કરી અને 200 વર્ષને એમને આ પુણ્યતિથિ ખૂબ જ ભાઈ રણજીતભાઈ ઘણી બધી વાતો કરી આપણી પરંપરાની ભાઈ ઉદયભાઈને હામેળા મરદાનગી છે એ પોતાના બ્લડમાં પોતાના લોહીમાં હોય છે વાસુ કે વનમાં અને રોને લગી વન રાય કે કેમ રડો છો કે અમારા કુળમાં કપૂત પાકીઓ આખા વનને દેહન જલાય પણ ચંદન ઉગે વનમાં અને હસને લગી વન રાય અમારા કુળમાં સપૂત પાકીઓ આખા વનને દેહન સજાય એવા એક મર્દામર્દ વીર પુરુષને વીરાંજલિ આપવા માટે જયારે હું તમે મળ્યા છીએ ભાઈ કરણભાઈ ભાઈ લાલભાઈ ચલાળા વાળા બહુ રણજીતભાઈ વાત કરી ને કે વાળા અને પડગીર એમના જયારે સંબંધ થાય એ વખતે કીધું કે મારે તો ભાઈ ભાગ જોઈ હરખા ભાગ જોઈ પૂર્ણ ઘર ધર્મ ને દયા દિલમાં નેહ નિર્મળ ન્યાય નીતિ પંથ અભદૂત ને પુણ્ય પોષવા જીગર થી નવર ને લીએ જીતી ગાય બ્રાહ્મણ અને ગરીબ પાળવા ગાય બ્રાહ્મણ અને ગરીબ પાળવા પટાધર તણી હોય ગજબ પ્રીતિ રામના વારસો હાંભળો રુદામાં રઘુકુળ તણી છે એ જ રીતિઓ વચન કારણ રામ વનમાં ગયા પણ દશરથ તણુ તરત પડ્યો અને ભરતજી આવ્યા અયોધ્યા બાળતા રામવીણ કાળજું ખૂબ રેડ્યું આજનો માણા છે ચાર આંગળ જવા નથી દેતો સેજે શેઢો કહી નાખે છે એ વખતે દશરથ નો દરબાર જેની ઇન્દર પણ આશા કરે પણ ભાઈ વીણ ભેકાર કડવું ભરત ને કાગડા અયોધ્યા નું સામ્રાજ્ય છે ને સાચવવા માટે ને લેવા માટે કોઈ તૈયાર નહોતું થતું આજના આ કાર્યક્રમમાં ભાઈ મહેન્દ્રભાઈ દાદલ સાહેબ ભાઈ કુલદીપભાઈ વાળા ભાઈ ભાઈ કિરીટભાઈ વાળા વરહડાથી અત્રે અહીંયા ઉપસ્થિત છે એટલે એવી જયારે વાતો કરી છે ભાઈઓ થોડું ઘણું જોવા નથી દેતા એ વખતે દશરથ નો દરબાર જેની ઇન્દર પણ આશા કરે પણ ભાઈઓ વીણ ભેકાર કડવું ભરત ને કાગડા એક તો રાજ અટ છે બીજું સ્ત્રી અટ છે બાળ અટ છે બાળકને 10 રૂપિયા જોતા તમે 100 રૂપિયા આપો ને એટલે મહેન્દ્રભાઈ 100 રૂપિયા ન લે અને 10 રૂપિયા જ જોતા હોય રાજ અટ રાજા જે હઠ લે છે એ હઠ ને મુકતો નથી બાળ હઠ સ્ત્રી હઠ રાજા દશરથે એટલું કીધું ગમે કયો પણ મારા રામ ને વનવાસ આપો તમે અને એ વખતે કઈ કઈ જી માનતા નથી હો કે જી કે તો તને પાયે લાગો આમ કે તો પણ ત્યાગો એ જી કે તો ભિખારી એ બની ને ભિક્ષા માગો રે એ વનનો બે મારા રામ ને રે જી છતાંય કઈ કઈ જીએ કીધું કે મરવું હોય તો અટાણે મરી જાવ પણ વારી વાત ને હું મૂકીશ નહીં એ જોગી ની આટ
એવા ધરતી નીત નવેલડી કિનકી પૂરી ને લાશ કહેતા કે રાણા રમ ગઈએ અને કહેતા કે ગઈએ નિરાશો. પણ મરદાનગી જેના હાડો હાડ માં હોય, હમણાં ભાઈ વાત કરી ને રણજીતભાઈ કે આલે કરપડા જેવા માણા જો ઇન્જેક્શન ડોક્ટર ભરે ને કોઈ રાડે રાડ થઈ જતો હોય ગણાય તો, એને બદલે બત્રી બત્રી ઘા જેને વાગી ગયા હોય અને મૃત્યુને વાલું જેને કર્યું હોય. જયારે હાડા ખુમાણ છે એને ફોજે જયારે ઘેરી લીધા અને ઘેરી લીધા અને નીકળવાની જયારે તૈયારી કરીને ત્યારે મરવા માટે જેમ બોલાવે છે એને કોઈ દી એમ નથી કીધું મરવી નાખાશ. એ વખતે ભૂપત નામના એક ચારણે હાંક મારીને એટલું કીધું, એ હાડા ખુમાણ, હે બાપ, સો ફેરી સિંહોરની તે લીધેલું ખુમા લાજ, સો ફેરી સિહોરની તે લીધેલું ખુમા લાજ, આજ હાડલ કા હથિયાર મેલે આલન લાવું અને ફરી પાછા જયારે યુદ્ધ ચડે અને ફૂલધારે ઉતરે એના નામના ડંકા વાગ્યો. પણ એ બધી વાતો થઈ, મારે કરણીજીની ચરજ આપને હમળાવી છે. અહીંયા આપણા સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી આપણા બધા અત્યારે રાજસ્થાનમાં માં કરણીના સાનિધ્યમાં બધા જાય છે. હવે તો સુવિધા છે આપણી પાસે, કરણી કરણી જગ કહે, હરણી દુખ હજાર, તું તપે મેહા તણી, આઈ નોધારાનો આધાર હો, શ્રદ્ધા છે ને. મને મહેન્દ્રભાઈ ગુજરિયા દરબાર મને જોરુમામાં વાત કરતા હતા કે એકવાર માનું સ્મરણ કર્યું, કર જોડી જોરું કહે, અરજુ સુણજો આય, કષ્ટ અમારા કાપવા બેલી થાજો બાય, કર જોડી જોરું કહે અને અરજુ સુણજો આય, કષ્ટ અમારા કાપવા અને બેલી થાજો બાય. એ હાકડો પૂરો ન થાય ત્યાં માં છે પોતાનો પરચો પૂરી દે, વાર કરવા માટે જે આવતી હોય કરણીને કાને જશે અને અંતર તણો અવાજ, પછી જાવા નહીં દે જોગણી લાખે વાતે લાજો. કરણી કરણી જગ કહે, હરણી દુઃખ હજાર, તું તપે મે હાતણી, આઈ નો ધારા નો આધાર. અરજ કરા હા ભલે આવ શક્તિ ગબે ગરજ માં પડી છે, ગેથ ગાઢી ગઠે માં આવજે, નઠે માં આવજે, રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાઢી, અને જાયબો પ્રદેશા દેશ માં જેથ માં દાખવા, રક્ષા કર ભેત દેવી મનોરત મહારા, પૂર્ણ કર માવડી સદેવા, મેહા સુધુ ઘણી સેવીઓ. પરગટ પર ચાલી કરનાલ માડી, ખમ્મા ગણી ખમ્મા, રાઠોડો
પાડો લાકડા કોઈ થી પાછા ન આવે પણ પોતાના લાખનજી નામના દીકરા ને લેવા માટે યમના દરબારમાં માં કરણી જાય છે. જો જન્મ ન થાય તો સર્જરીયન કરી ઓપરેશન કરી અને બાળકને લેવું પડે, નહીતર એનો જીવ જોખમમાં હોય. 21 મહિને કરણીજીનો જન્મ છે. 151 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર માં એ વિચરણ કર્યું પોતાના બાળુડાને માટે, પોતાના ગોઠીને માટે. છતુભાઈ જેમ 9 ગણનો વર્ષો પછી જન્મ હતો, દીકરો કમધજ માર્યો બાપ. રાવ જોધાજી અને બીકાજી એમની વચ્ચે વૈમનસ્ય થાય છે અને કરણીજી ની પાસે બીકાજી રાઠોડ જાય છે. કેટલો વાંધો પડેલો એની વાત આપને કરું. ભલભાઈ જય હો જય હો. ધારી અમરેલી ધ્રુજતા ખાંભા થર થર જાય. બીકાજીને એના કાકાએ જોધપુર મહારાજ સાહેબ ગાદી ઉપર બેઠેલા અને બીકાજીને જોધાજીના દીકરા છે પોતાના દીકરાને એના કાકાએ કીધું કે પધારો શા બીકાજી પધારીએ એમ કરીને પોતાની પાસે આસન આપ્યું ને એ આસન આપ્યું ને એ સહન નહોતું. Thank you.
મૂકી રાખો, એ પણ દેવલમાં અને એમની કાળવી ઘોડી એમના માટે જે આખું યુદ્ધ થાય છે, એની ગાયોની રક્ષા માટે યુદ્ધ થાય છે. આયા માં કરણીજીના માતુશ્રીનું નામ, એનું નામ પણ દેવલ છે. તું ચોરમ તું
લગન માના અતજાના મોઈ લગન માલક ની મોઈ તો હોય લગન મા બેઠે તું મરગે પોતાને ભુવન પને તું નમરે માને ઓડલ તાના તિરસુ સસને બિરનારો મુરમા તું લગને માડી તારા ખાંડા ને એ ખડગ રણ માં મારતા તો લડ્યા રે એવી નાના લશ્કર ભાગ્યા રે એ મચરાળી મોગલ તું તો ગાંડી જઈ એ દણકી રે ડુંગર ગાળીએ રે અન માડી મોલા હોકારા એ કરીને દાનવ હું કળા રે ઉવાને ઈ કાળા જોર વાળા કેક દે તંગ હુગલા પડતા ઈ પ્રાસટ બાણ કા ગઢામ વા ભાય મળ્યા કોપે નવ ગડકા ધરણી ધડકત ખડકા ગડકત ભડપડકમ રણ મેખા રણકત મેરસ મરકા થરણ થડકત ગસંગારકમ અન પે પરસુર ભડકત ગોતલ ગડકત ભાઈયન બબ્બત કરજુલ્લા ગડગે ભરખંડા અન અસુર મુતંડા આ બિગવ ભાઈ ભ્રે કુંડા ચામુંડા જી ભાઈ ભ્રે કુંડા ચામુંડા માડી મોલા હોકારા એ કરીને દાનવ હું કળા રે માઈએ ન જડબા એ મારીએ ન જડબા એ ચીરીને દાંતને તજેરા એ મચરાળી મોગલ તું તો ગાંડી જઈ નણકી રે ડુંગર ગાળીએ રે માડી તારા સીમાડા એ લોય પાને અંગડા ની આસાયો કરી માડી તે દી ભેળીઓ એ માઈ તે દી ભેળીઓ ઉચારી બેટ તે તો વાદી એ મચરાળી મોગલ તો ગાંડી જઈ એ ડણકી રે ડુંગર ગાળી રે આવી ઘણી બધી વાતો છે પણ ફરી પાછા એક દોર તરફ આપણે જઈએ ભાઈ ભાઈ ધીરજ બારોટ ને કહી કે કાર્યક્રમના દોરમાં આગળ વધે ભાઈ ધીરજ બારોટ